વડોદરા શહેરમાં પોલીસને પણ પડકાર આપતા તસ્કરો જોવા મળી રહ્યા છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે। લૂંટ તે પણ ધોળા દિવસે દિન દાડે લૂંટ થતા લોકોમાં અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે, ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। વડોદરા શહેરમાં આવેલા ખોડિયારનગર ખાતે શ્રીજી પ્લાઝામાં વલ્લભ વેલર્સમાં દિન દાડે લૂંટની ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસ ખાતાના અને પોલીસ ડિપાર્ટમેન્ટની સામે જાણે કે ચોરો પડકાર ફેંકતા હોય તેમ દોડા દિવસે લૂંટ કરી અને લૂંટારાઓ ફરાર થઈ જવા પામ્યા છે। અંદાજે 30 ગ્રામ સોનાની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા છે। સીસીટીવી કેમેરામાં લૂંટ કરતા લૂંટારાઓ જોવા મળી રહ્યા છે અને સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે, ત્યારે લૂંટારાઓને શોધી કાઢવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે। ડીસીપી લખધીરસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। સમગ્ર અંજામ કેવી રીતે આપવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આમ વડોદરા શહેરમાં દિન દાડે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે। 30 ગ્રામ સોનાની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ જવા પામ્યા છે, જેણે કે પોલીસ ખાતાને પણ પડકાર ફેંકતા હોય અને લૂંટને અંજામ આપી લૂંટારાઓ ફરાર થઈ જવામાં સફળ થયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે જેને લઈને સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે લૂંટારાઓ, ત્યારે સીસીટીવી કેમેરાના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરા શહેરના ખોડિયારનગર ખાતેની શ્રીજી પ્લાઝામાં આવેલા વલ્લભ વેલર્સમાં આ લૂંટની ઘટના સામે આવી છે અને લૂંટની ઘટના ટોક ઓફ ધ ટાઉન વડોદરામાં બની છે। આમ ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે, પોલીસે લૂંટારાઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ખોડિયારનગર બાપોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ વલ્લભ દર્શન જ્વેલર્સને ત્યાંથી બે અજાણા ઇસમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને એક ઇસમ દ્વારા મરચાંની ભૂકી આંખમાં નાખી અને પ્રદર્શનમાં મૂકેલ 3 સોનાની ચેન લઈ અને ઇસમ ફરાર થઈ ગયેલ છે। તમામ બાબતની પોલીસ દ્વારા FIR દાખલ કરી સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સાયન્ટિફિક એવિડન્સના આધારે આરોપીની શોધ કરવાની તેમજ ગુનો ડિટેક્ટ કરવાની તજવીજ ચાલુ છે। સર, કેટલાની લૂંટ થઈ હોવાનું? 3 ચેન ગયેલી છે। કેટલી કિંમત? 30 ગ્રામ જેટલા વજનની છે। થેન્ક યુ।